આગળ વાત કરીએ તો રાજકોટ શહેરની ચાર બેઠક પર પાટીદાર મતદારોનો ગઢ છે, તેમાં પણ રાજકોટ પશ્ચિમ બેઠક પર 1985 બાદ ભાજપ અહીંથી હાર્યું નથી. ભાજપનો ગઢ હોવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી મતદારોમાં રોષ છે. રાજકોટ પૂર્વ બેઠક પાટીદાર મતદારોનો ગઢ છે. 2017 ની ચૂંટણીમાં ભાજપના અરવિંદ રયાણીએ કોંગ્રેસના મિતુલ ડોંગાને 22,782 મતથી હરાવ્યા હતા, તો વળી 2012 ની ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ જીત્યા હતા. રાજકોટ પૂર્વ બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો છે, જે બાદ કોળી, દલિત, લઘુમતી મતદારોનો સમાવેશ થાય છે. રાજકોટ પૂર્વ બેઠક પર પીવાના પાણીનો પ્રશ્ન છે. આ સિવાય અનેક પ્રશ્નો છે, જેમાં રસ્તા, ગટર, સફાઈ અને આરોગ્ય સહિતના પ્રશ્નો છે, જેનો ઉકેલ આવતો નથી, જેથી મતદારોમાં રોષ જોવા મળે છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક પર 1985 બાદ ભાજપ હાર્યું નથી. આ બેઠક પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડી ચૂક્યા છે. 2012 ની ચૂંટણીમાં વજુભાઈ વાળાએ જીત હાંસલ કરી અને તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવતા આ બેઠક પર 2014માં પેટા ચૂંટણી આવી અને વિજય રૂપાણીનો રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય થયો હતો. 2017 ની ચૂંટણીમાં વિજય રૂપાણીએ ઇન્દ્રનીલ રાજ્યગુરુને 53,755 મતથી હરાવ્યા હતા. રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર અને લુહાણા મતદારોનું પ્રભુત્વ છે, જે બાદ સવર્ણ મતદારો પણ મુખ્ય ભૂમિકામાં છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. અહીં 2007 થી ભાજપના ગોવિંદ પટેલ ચૂંટાતા આવ્યા છે. 2017 ની ચૂંટણીમાં ગોવિંદ પટેલે કોંગ્રેસના દિનેશ ચોવડિયાને 47,721 મતથી હરાવ્યા હતા. 2012 ની ચૂંટણીમાં ગોવિંદ પટેલે કોંગ્રેસના મિતુલ ડોંગાને હાર આપી હતી. રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર મતદારો નિર્ણાયક છે, જે બાદ કડિયા, લોહાણા, બ્રાહ્મણ અને આહિર સમાજના મતદાર મુખ્ય છે. રાજકોટ દક્ષિણ બેઠક પર શિક્ષણ અને આરોગ્યની સુવિધાનો અભાવ છે. આ ઉપરાંત મતદારોનો આક્ષેપ છે કે કેટલાક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી મતદારોમાં રોષ જોવા મળે છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર 2017 ની ચૂંટણીમાં ભાજપના લાખા સાગઠિયાએ કોંગ્રેસના વશરામ સાગઠિયાને હરાવ્યા હતા. 2000 થી વધુ મતથી હરાવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય બેઠક પર લીવા પટેલ મતદારોનું દબદબો છે, જે બાદ દલિત, કોળી, કડવા, પાટીદાર અને લઘુમતી મતદારોનો પણ અહીં સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્યમાં રોડ રસ્તાની મુખ્ય સમસ્યા છે. આરોગ્ય કેન્દ્ર અગવડ છે. આ ઉપરાંત વીજળી અને પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેથી મતદારોમાં રોષ જોવા મળે છે. ચેતન ઠકરાર, GSTV રાજકોટ.